This is not the first time. आ पहली वक्त नथी. I came here in 1964. ઓગણીસો ને ચોસઠમાં અહીંયા આવ્યો હતો. I don't know how many of you were here at that time. મને ખબર નથી કે આપનામાંના કેટલા આ સમયે ત્યાં હાજર હતા. I was also pretty young and we met Brother Larsen in Hyderabad convocation. અને એ વખતે હું જુવાન હતો અને ભાઈ લાજરસેનને હૈદરાબાદ કન્વોકેશનમાં મળ્યો હતો. સો આફ્ટર ધ કન્વોકેશન બ્રધર ફિલિપ સેડ વેન યુ આર ગોઈંગ બેક ટુ બોમ્બે કમ વયા કડપ્પા. અને ભાઈ ફિલિપે ત્યાં કન્વોકેશન પૂરો થયા પછી કીધું કે તમે કડપ્પા થઈને આવશો. સો વેન બ્રધર લાર્સન હર્ડ ઇટ અને જ્યારે ભાઈ લાજરસેને તે પ્રમાણે સાંભળ્યું, એઝ ઇઝ નોર્મલ હેબિટ, અરે જામનગર જા રહ્યો, મેરા તરફ સે જા રહ્યો, મેરા ઉધર ક્યો નહીં ઉતારતે હો, તમે જામનગર જાઓ છો અને અહીંયા ઉતરી જતા નથી, કેમ તમે એવી રીતે કરો છો? સો આઈ સેડ ઓલ રાઈટ, આઈ વિલ કમ ટુ યોર પ્લેસ ઓલસો. અને એટલા માટે મેં કહ્યું કે હું જરૂર તમારા ત્યાં થઈને જઈશ. સો સેટરડે સન્ડે આઈ સ્પેન્ડ ઇન કડપ્પા. અને શનિવાર અને રવિવારે કડપ્પામાં હું રહ્યો. એન્ડ ટ્યુઝડે ઓનવર્ડ્સ વન વીક આઈ વોઝ ઇન અમદાવાદ. અને મંગળવારથી અઠવાડિયું હું અમદાવાદમાં હતો. આઈ ડોન્ટ નો એનીબડી વોઝ હિયર એટ ધેટ ટાઈમ. મને ખબર નથી કે આમાંથી કોઈ પણ એ સમયે અહીંયા હાજર હતું. એનીબડી રિમેમ્બર એન્ડ ઇફ હી સ્ટીલ કાઇન્ડલી મીટ મી બીકોઝ આઈ વિલ બી જોયફુલ. અને જો કોઈ ઇન યોર ફ્રેન્ડશિપ અને જો કોઈને યાદ હોય અને જો તમે મને મળશો તો એ મારા માટે આનંદના બાબત થશે. ધ લોર્ડ હેઝ ગિવન અસ અ વન્ડરફુલ થીમ ધીસ ટાઈમ. પ્રભુએ આ સમયે આપણને બહુ એવું અદ્ભુત આધાર વચન આપેલું છે. કેન વી ટર્ન ટુ રોમન ચેપ્ટર 4 વર્સ 6. આપણે રોમિયોનો પત્ર એનો ચોથો છઠ્ઠો અધ્યાય અને ચોથી કલમ તરફ આવીએ. વીલ રીડ ટુગેધર, સાથે મળીને વાંચીશું. તે માટે આપણે બાપ્તિસ્મા દ્વારા તેની સાથે મરણમાં દટાયા કે જેમ ખ્રિસ્તને બાપના મહિમાથી મરણમાંથી ઉઠાડવામાં આવ્યો તેમ જ આપણે પણ નવા જીવનમાં ચાલીએ. વી ઓલસો શુડ વોક ઇન ધ ન્યુનેસ ઓફ લાઈફ. ધ લોર્ડ હેઝ ઓલવેઝ બીન ડુઇંગ ન્યુ થિંગ્સ ઇન અવર લાઈફ. પ્રભુ સતત આપણા જીવનમાં નવી બાબત કરતો જ રહે છે. ઓર સેલ્વેશન ઇટસેલ્ફ ઇઝ ન્યુ. આપણું જે તારણ છે એ પણ નવું છે. ફ્રોમ એન ઓલ્ડ ટુ અ ન્યુ વન. જૂનામાંથી નવા તરફ. ધ લોર્ડ ઇઝ ગિવિંગ અસ યેટ અનધર ઓપોર્ચ્યુનિટી ટુ રિફ્રેશ અવર લાઈફ, લુકિંગ ઇન ટુ અવર સેલ્ફ, સીઈંગ અવર ન્યુડ લાઈફ વાઇલ વી આર ટેકિંગ પાર્ટ ઓફ ધ ટેબલ. અને જ્યારે આપણે મેજમાંથી ભાગ લઈએ છીએ ત્યારે પ્રભુ આપણને આ જૂના જીવનમાંથી નવા જીવનમાં આવ્યા પછી આપણને એ નવા જીવન વિશે એ ફરીથી તે આપણને બતાવે છે. રીડ અવર ફેમિલિયર પોર્શન ઓફ 1 કોરિન્થિયન ચેપ્ટર 11. અને જાણીતો જે શાસ્ત્ર ભાગ પહેલું કોરિન્થિયનના 11માં અધ્યાય તરફ આવીએ. વી હેવ બીન રીડિંગ ઇટ વીક આફ્ટર વીક ફ્રોમ ધ ટાઈમ વી આર બોર્ન અગેન. જ્યારથી આપણો નવો જન્મ થયો ત્યારથી દર અઠવાડિયે આપણે આ વાંચીએ છીએ. ઓલમોસ્ટ ઇટ્સ બીકમ બાય હાર્ટ. અને લગભગ મુખપાઠ થઈ ગયું હોય. આઈ વિલ મેક અ ચેન્જ ટુડે. અને આજે હું એ બાબતે એમાં બદલાવ લાવીશ. સ્ટાર્ટ ફ્રોમ વર્સ 22. સો યુ વિલ બી રીડિંગ એ ડિફરન્ટ પોર્શન અનલાઈક ધ નોર્મલ વીક. અને હું 22મી કલમથી શરૂઆત કરીશ કે જેથી જે તમે વાંચતા એના કરતા થોડું જુદું હોય. 1 કોરિન્થિયન ચેપ્ટર 11. પહેલું કોરિન્થી 11મો અધ્યાય વર્સ 22 ટુ 32. 22મી કલમથી 32મી કલમ સુધી. રીડ કેરફુલી લાઉડલી. ધ્યાનથી અને મોટેથી વાંચો. રિસ્પોન્સિવ રીડિંગ. વારાફરથી વાંચીએ. વોટ હેવ આઈ નોટ હાઉસ ટુ ઈટ એન્ડ ડ્રિંક ઇન ઓર ડિસ્પાઇઝ ઈ ધ ચર્ચ ઓફ ગોડ એન્ડ શેમ ધેમ ધેટ હેવ નોટ. વોટ શેલ વી સે ટુ યુ? Shall I praise you in this? I praise you not. કેમ કે પ્રભુ તરફથી જે મને મળ્યું તે મેં તમને પણ સોંપી દીધું, એટલે જે રાતે પ્રભુને સુનેપદ સ્વાધીન કરવામાં આવ્યો તે રાતે તેણે રોટલી લીધી. And when he had given thanks, he broke it and said, Take, eat, this is my body which is broken for you. Do it in remembrance of me. એ જ પ્રમાણે ભોજન કર્યા પછી તેણે પ્યાલો લીધો અને કહ્યું કે આ પ્યાલો મારા રક્તમાં નવો કરાર છે. તમે જેટલી વાર એમાંનું પીઓ છો તેટલી વાર મારી યાદગીરીને સારું તે કરો. ફોર એઝ ઓફ્ટન એઝ હી ઈટ ધીસ બ્રેડ એન્ડ ડ્રિંક ધીસ કપ હી ડુ શો ધ લોર્ડ્સ ટિલ હી કમ. એ માટે જે કોઈ માણસ અયોગ્ય રીતે પ્રભુની રોટલી ખાશે કે તેનો પ્યાલો પીશે તે પ્રભુના શરીરનો તથા રક્તનો અપરાધી થશે. બટ લેટ અ મેન એક્ઝામિન હિમસેલ્ફ And so let him eat of that bread and drink of that cup.
કેમ કે પ્રભુના શરીરનો ભેદ જાણ્યા વગર જે ખાય છે તથા પીએ છે તે ખાધાથી તથા પીધાથી પોતાને શિક્ષા પાત્ર ઠરાવે છે. ફોર ધીસ કોઝ મેની આર વીક એન્ડ સિકલી અમંગ યુ એન્ડ મેની સ્લીપ. પણ જો આપણે પોતાની પરીક્ષા કરીએ તો આપણો ન્યાય કરવામાં નહીં આવે. બટ વેન વી આર જજ વી આર ચેઝન્સ ઓફ ધ લોર્ડ ધેટ વી શુડ નોટ બી કન્ડેમ્ડ વિથ ધ વર્લ્ડ. શેલ વી પ્રે. પ્રાર્થના કરીએ. અવર લવિંગ હેવન્લી ફાધર, સ્વર્ગીય પ્રેમાળ પિતા, વી પ્રેઝ યુ એન્ડ થેન્ક યુ ફોર ધ લિવિંગ વર્ડ ગિવન ટુ અસ. જે જીવંત વચન તમને અમને આપ્યું તેના માટે તમારો આભાર માનીએ છીએ. થેન્ક યુ લોર્ડ ફોર સેટિંગ અપ ધીસ ટેબલ ઓન ધ નાઇટ ઇન વિચ ધ વર્સ બિટ્રેડ. પ્રભુ, જે રાત્રે તમને પ્રસ્વાધીન કરવામાં આવ્યા તે રાત્રે જે મેજ બિછાવી તેના માટે તમારો આભાર. ધ ન્યુ હાઉ વીક એન્ડ હો વી આર ધેટ વી કેન સસેપ્ટેબલ ટુ ફેલિયર એન્ડ સિન. પ્રભુ, તમે જાણો છો કે અમે કેટલા બધા નિર્બળ અને દુર્બળ છીએ કે જેથી પાપમાં અમે પડી જઈએ એના માટે પૂરી શક્યતાઓ છે. થેન્ક યુ ફોર સેટિંગ ઇટ અપ સો ધેટ વી કેન એક્ઝામિન અવર સેલ્ફ એન્ડ સેટ અવર સેલ્ફ રાઇટ રેઇઝિંગ અવર હેન્ડ ટુ ટેક પાર્ટ ઇન ધ ટેબલ. અને પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ કે આ બધી બાબતોને અમે યથાસ્થિત કરીને અમારો હાથ ઊંચો કરીને આ મેજમાંથી અમે ભાગ લઈ શકીએ. સ્પીક ટુ અસ ફ્રોમ ધ થ્રોન ઓફ ગ્રેસ. પ્રભુ, તમારા રાજ્યસન પરથી, કૃપાના રાજ્યસન પરથી અમારી સાથે બોલો. લોર્ડ, વી એગ્રી ધેટ વી કેન ડુ નથિંગ વિધાઉટ ધી. પ્રભુ, અમે માનીએ છીએ કે તમારા સિવાય અમે કાંઈ કરી શકતા નથી. વી આર એમ્પ્ટી વેસલ્સ. અમે ખાલી વાસણો છીએ. વી હેવ નો કેપેબિલિટી ટુ એક્સપ્લેન ધાય વર્ડ. અમારી પાસે તમારું વચન વિસ્તૃત રીતે કહેવાને માટે કોઈ પણ સારાપણું નથી. બટ અવર ડિપેન્ડન્સ એન્ડ ટ્રસ્ટ ઇઝ ઇન ધી. અમારી સર્વ આધાર તમારી ઉપર છે. સો લોર્ડ, થાઉ વિલ સ્પીક ટુ અસ. હે પ્રભુ, તમે અમારી સાથે બોલો. હાઇડ અસ બિહાઇન્ડ ધાય ક્રોસ એન્ડ મેનિફેસ્ટ ધાય ગ્રેટ નેમ. પ્રભુ, અમને વધસ્તંભની ઓથે છુપાડો અને તમારા મહાન નામને તમે પ્રગટ કરો. સ્પીક ટુ મી, સ્પીક ટુ ઈચ વન ઓફ અસ. પ્રભુ, તમે મારી સાથે વાત કરો અને અમ દરેકની સાથે વાત વ્યવહાર કરો. ઇન ધ નેમ ઓફ જીસસ ક્રાઇસ્ટ અવર લવિંગ લોર્ડ એન્ડ સેવિયર વી પ્રે. પ્રભુ ઈસુના પ્રેમી અને પ્રેમાળ નામ અમે માંગીએ છીએ. આમેન. આમેન. વીક આફ્ટર વીક વી હેવ બીન રીડિંગ ધીસ એન્ડ એક્ઝામિનિંગ અવરસેલ્ફ. અને દર અઠવાડિયે આપણે આ વાંચીને આપણા જાતની પરીક્ષા કરીએ છીએ. વોટ આર વી એક્ઝામિનિંગ? આપણે શું પરીક્ષા કરીએ છીએ? ઇન વર્સ 22, 22મી કલમમાં, ધ લાસ્ટ પોર્શન, છેલ્લો ભાગ, હી સેઝ આઈ પ્રેઝ યુ નોટ. હું તમને વખાણતો નથી. આઈ પ્રેઝ યુ નોટ. હું તમને વખાણતો નથી. વોટ ડઝ ઇટ મીન? એન ઓર શું? ધ લોર્ડ ઇઝ લુકિંગ એટ અવર લાઈફ. પ્રભુ આપણા જીવન તરફ જોઈ રહ્યો છે. And saying, I praise you not. અને કહી રહ્યો છે કે હું તમને વખાણતો નથી. But in chapter 11 verse 2, પણ 11મો અધ્યાય અને એની બીજી કલમમાં, says, now I praise you brethren that you remember me in all things. પાછળનો ભાગ, જે દ્રઢતાથી પાળ્યા કરો છો માટે હું તમારા વખાણ કરું છું. I praise you. હું તમારા વખાણ કરું છું. In one thing I am praising you. એક બાબતમાં હું તમારા વખાણ કરું છું. But in another thing I am praising you not. પણ બીજી બાબતમાં હું તમારા વખાણ કરતો નથી. This is a time when we have to examine ourselves whether the Holy Spirit God looking at us will praise us or not praise us. અને આ એક એવો સમય છે કે જ્યારે પ્રભુનો પવિત્ર આત્મા આપણી તરફ જોઈને તે આપણા વખાણ કરશે કે નહીં તે બાબતે આપણે જોઈએ. We are dealing with a God who has everything is naked and open. અને આપણે એવા પ્રભુની સાથે સંબંધ છે કે જેની આંખોમાં સર્વ ઉઘાડા અને નગ્ન છે. નથિંગ ઇન અવર લાઈફ ઇઝ હિડન ફ્રોમ ગોડ. દેવથી આપણે કંઈ પણ બાબત છુપાવી શકતા નથી. આઈ નોર્મલી ટેલ પીપલ, અને જ્યારે ધેટ ઓન સેટરડે ઇવનિંગ ઓલ બિલીવર્સ શુડ રીડ સામ 139. અને એક એવી હું આશા રાખું છું કે દરેક વિશ્વાસી શનિવારે રાત્રે સંગીત શાસ્ત્ર 139મો અધ્યાય વાંચે. સામ 139, ગીત શાસ્ત્ર 139મો અધ્યાય. ધ લોર્ડ ધ સામિસ્ટ ઇઝ સેઇંગ, અહીંયા ગીત કરતા કહે છે, વર્સ 2, 3, 4, બીજી, ત્રીજી અને ચોથી કલમ, યુ નો માય સિટિંગ ડાઉન, તમારું બેસવું જાણે છે, યુ નો માય ગેટિંગ અપ, તમારું ઉઠવું જાણે છે, યુ નો વેર આઈ એમ ગોઈંગ, હું ક્યાં જઉં છું તે તું જાણે છે, યુ નો માય થોટ ફ્રોમ ફાર અવે, અને તું મારા વિચારો દૂરથી અને ઓળખે છે, યુ નો વોટ આઈ એમ સ્પીકિંગ,
તું જાણે છે કે હું શું બોલું છું. એવરીથિંગ યુ નો, સર્વ બાબતો તું જાણે છે. ગોડ નોઝ એવરીથિંગ વોટ ઇઝ હેપનિંગ ટુ અસ. આપણામાં શું થઈ રહ્યું છે તે સર્વ બાબતો પ્રભુથી જાણે છે. ધેર ઇઝ નથિંગ એલ્સ રિમેનિંગ. અને કોઈ પણ બાબત એનાથી અજાણ નથી. ગોડ નોઝ અવર સિટિંગ ડાઉન એન્ડ અવર સ્ટેન્ડિંગ અપ. આપણું બેસવું અને પ્રભુ આપણું ઉઠવું જાણે છે. વેર વી આર ગોઈંગ એન્ડ વેર વી આર કમિંગ ફ્રોમ. આપણે ક્યાં જઈએ છીએ, ક્યાં પાછા આવીએ છીએ તે જાણે છે. એ હિયર્સ અવર સ્પીચ. તે આપણી બોલી સાંભળે છે. હી નોઝ વોટ વી આર થિંકિંગ. આપણે શું વિચારીએ છીએ તે પણ તે જાણે છે. ઇઝ ધેર એનીથિંગ રિમેનિંગ. શું હવે કંઈ બાકી રહ્યું? નાઉ ઇટ ઇઝ અવર લિવિંગ ગોડ નોટ ઓન્લી એક્ઝામિન્સ અસ અબાઉટ અવર એક્શન્સ but also examines our intentions. અને પ્રભુ એ જે આપણી જે ક્રિયાઓ છે અથવા કાર્યો છે તે જ આપણો તપાસતો નથી, પણ આપણી જે ઈચ્છાઓ છે તે પણ તે તપાસી જોવે છે. I have got a good control of my speech. મને મારી બોલીમાં બહુ જ કંટ્રોલ હોય છે. It will come up to here to tell but I do not tell. અને કદાચ અહીંયા સુધી આવે પણ મારે જો ના કહેવું હોય તો હું ના કહું. I don't know about Gujarat driving. ગુજરાત ડ્રાઇવિંગમાં ખબર નથી મને. બટ ઇન ડાઉન સાઉથ ઇન માય પ્લેસ. પણ ભાઈની જે દક્ષિણમાં જે જગ્યા છે, નોબડી વિલ ગીવ લેન્ડ ફોર રોડ્સ. નોબડી વિલ ગીવ લેન્ડ ફોર બિલ્ડિંગ રોડ્સ. જે રસ્તો બનાવવા માટે કોઈ પોતે ત્યાં જગ્યા આપવા તૈયાર નથી. એવરી હાઉસ વિલ હેવ ટુ કાર્સ એન્ડ થ્રી સ્કૂટર્સ. પણ દરેક ઘરમાં બે કાર અને ત્રણ સ્કૂટર હોય છે. સો વેન યુ ડ્રાઈવ ઇન ધ સિટી, અને જ્યારે તમે શહેરમાં ચલાવો છો, વેન પીપલ કમ એન્ડ ઓવરટેક, કમ એન્ડ સડનલી ઇન ફ્રન્ટ ઓફ યુ એન્ડ એવરીથિંગ ધેટ, ઇટ ઇઝ ટેન્ટ ટુ સે વોટ આઈ ધેન આઈ વિલ સ્ટોપ લાઈક ધીસ. અને કોઈ તમારી આગળ આવીને તરત બ્રેક મારે ને કોઈ તરત જ આપણે બહુ આશ્ચર્યચકિત, અરે આ કેમ આવું થયું. વન્સ આઈ સેડ વોટ અ બ્લડી મેન હી ઇઝ. અરે મેં એક વખત કીધું કે આ કેવો માણસ છે. માય વાઇફ સેડ યુ કાન્ટ યુઝ સચ વર્ડ્સ. મારે પત્નીએ કીધું કે તમે આવા શબ્દો વાપરી શકતા નથી. આઈ સેડ ધીસ ઇઝ ઇન ધ બાઇબલ આઈ એમ યુઝિંગ ફ્રોમ ધેટ. કે બાઇબલમાં લખેલું છે એટલા માટે હું કહું છું. ઇઝ નો નો યુ આર અ પ્રીચર યુ કેનોટ યુઝ લાઈક ધેટ. હવે તમે પ્રબોધક છો, આવા શબ્દો તમે વાપરી શકતા નથી. બટ ઇટ કમ અપ ટુ હિયર બટ આઈ નાઉ કંટ્રોલ. એ અહીંયા સુધી આવે છે પણ આપણે એને જાણે અંકુશમાં રાખીએ છીએ. બટ ધેટ ઇઝ સિન ઇન ધ આઈસ ઓફ ગોડ બીકોઝ આઈ એમ નોટ સપોઝ ટુ ઇન્ટેન્ટ લાઈક ધેટ. અને એ દેવની દ્રષ્ટિમાં એ પાપ છે, કારણ કે મારે એ પ્રમાણે એવા વિચારો કરવા જરૂરી નથી. સો વી આર ડીલિંગ વિથ અ ગોડ હુ નોઝ એવરીથિંગ. માટે આપણે એવા દેવની સાથે આપણે કામ કરીએ છીએ કે જે સર્વ બાબતો જાણે છે. વોટ આર વી ટુ એક્ઝામિન અવર સેલ્ફ. અને આપણે આપણી જાતને તપાસવી જ પડશે. સી કમ ટર્ન ટુ સામ 15. ગીત શાસ્ત્ર 15મો 15. ગીત શાસ્ત્ર 15મો અધ્યાય વર્સ 1 એન્ડ 2. પહેલી અને બીજી કલમ વી વિલ રીડ ટુગેધર. સાથે મળીને વાંચીશું. લોર્ડ હે યહોવા, તારા મંડપમાં કોણ નિવાસ કરશે? તારા પવિત્ર પર્વતમાં કોણ વસશે? જે સાધુશીલતા પાળે છે અને ન્યાયથી વર્તે છે અને જે પોતાના હૃદયમાં સત્ય બોલે છે તે. ઇન ધ હાર્ટ ધેર આર થ્રી થિંગ્સ મેન્શન્ડ. અહીંયા ત્રણ બાબતો દર્શાવવામાં આવેલી છે. વોકિંગ, ચાલવાનું. વર્કિંગ, અને કામ કરવાનું. સ્પીકિંગ, અને બોલવાનું. ધીસ આર ધી એક્ટ ઓફ ધી સ્પિરિચ્યુઅલ પીપલ. અને આ જે આત્મિક લોકો છે તેની ત્રણ પાસા છે. વેન યુ ટર્ન ટુ સામ 1, ગીત શાસ્ત્રના પહેલા અધ્યાય તરફ જઈએ, અગેન વી ફાઇન્ડ થ્રી એક્શન્સ. અહીંયા પણ ત્રણ ક્રિયાઓ બતાવવામાં આવેલી છે. ચેપ્ટર 1 વર્સ 1, પહેલો અધ્યાય પહેલી કલમ. બ્લેસ્ડ ઇઝ ધ મેન ધેટ વોકથ નોટ ઇન ધ કાઉન્સિલ ઓફ ધ અનગોડલી, નોર સ્ટેન્ડથ ઇન ધ વે ઓફ સિનર્સ, નોર સિટથ ઇન ધ સીટ ઓફ સ્કોર્નફુલ. ગીત શાસ્ત્ર 1:1, જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી અને જે નિંદાખોરોની સાથે બેસતો નથી તેને ધન્ય છે. ફાઇન. અહીંયા આપણે જોઈએ છીએ વોકિંગ, ચાલતો નથી. સ્ટેન્ડિંગ, ઊભો રહેતો નથી. અને બેસતો નથી. ડિગ્રેડેશન, ગોઈંગ ડાઉન. અને જે છે એ જાણે નીચે જવાની દશા દર્શાવે છે. ધેટ ઇઝ હાઉ વી ગેટ ઇનટુ ધ સિન. એવી રીતે આપણે પાપમાં પડીએ છીએ. વી વર ઇન ગેંગટોક લાસ્ટ વીક. અને ગયા અઠવાડિયે ભાઈ ગેંગટોકમાં હતા. એન્ડ ઇટ વોઝ પૂજા હોલિડેઝ. અને પૂજાની રજાઓ હતી. સો વેન વી ગો ઓન ધ રોડ યુ વિલ ફાઇન્ડ એવરી નુક એન્ડ કોર્નર પીપલ આર ગેધર્ડ ટુગેધર. અને જ્યારે અમે રસ્તા ઉપર જતા હતા ત્યારે દરેક ખૂણે ખંચરે લોકો ત્યાં ભેગા થયેલા હતા. બિગ બોર્ડ ઇઝ કેપ્ટ ધેર વિથ નંબર્સ ધેર. અને મોટા મોટા એવા જ્યાં બોર્ડ હતા ને તેની ઉપર નંબર લખેલા હતા. એન્ડ પીપલ ઇન ડબ્બા પુટ સમથિંગ ઇન ગડગડ 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 એન્ડ યુ વિલ ડુ લાઈક ધીસ. અને તેઓ ખખડાઈ ખખડાઈ ને એવા નંબર પાડતા હતા. સો યુ પુટ 10 રૂપીસ યુ વિલ ગેટ 50 રૂપીસ. 10 રૂપિયા મૂકો અને 50 મળે. સો નોર્મલી વોટ હેપન, પીપલ કીપ વોકિંગ.
અને જ્યારે લોકો ત્યાં ચાલતા હોય What is happening here? Oh, everybody is watching. અને શું થઈ રહ્યું છે દરેક લોકો તરફ ધ્યાન આપે So from walking slowly become standing. અને ચાલતા ચાલતા તેઓ ત્યાં ઊભા રહે And then look at what is happening. અને ત્યાં તરફ જોવે શું થઈ રહ્યું છે And their own party people they immediately will get 50 rupees from 5 rupees. અને એમના જે એમના પોતાના જ લોકો 5 રૂપિયાના બદલે 50 રૂપિયા ત્યાંથી ઉઠાવે So you also with your greedy put 5 rupees. અને તમે પણ જાણે લોભમાં આવીને 5 રૂપિયા ત્યાં મૂકો Gone. ગયા Then you think that next time I get 50 rupees I'll make up. અને બે તમે મનમાં વિચારો કે હવે બીજી વખત હું 50 રૂપિયા લઈને જ રહીશ So another 5 rupees. અને બીજા 5 રૂપિયા મૂકીએ ગયા So like that whatever you put it will go. અને જેટલા તમે મૂકો બધા જાય Because they got their trick. એ લોકો પોતાની યુક્તિઓ વાપરે છે Wherever you put money that it will not come. જે નંબર પર તમે પૈસા મૂકો એ નંબર આવે જ નહીં That is how we get into the trap of sin. એવી જ રીતે આપણા પાપના પાપમાં પડીએ છીએ યુ વોક તમે ચાલો છો યુ સ્ટેન્ડ તમે ઊભા રહો એન્ડ યુ ગેટ યોરસેલ્ફ સિટ એન્ડ ઇન્વોલ્વડ ઇન ધેટ અને ત્યાર પછી ત્યાં ઊભા રહીને એમાં તમે કાર્યરત થાઓ છો બટ ઇન સ્પિરિચ્યુઅલ લાઈફ પણ આત્મિક જીવનમાં વી વોક ચાલીએ છીએ વોક ઇન વિચ વે કઈ રીતે ચાલીએ એપોસ્ટલ પોલ અગેન એન્ડ અગેન રિમાઇન્ડ્સ અસ વોક વર્થી ઓફ ધ વોકેશન ઇન વિચ યુ આર કોલ્ડ પાઉલ પ્રેરિત વારંવાર આ બાબત કહે છે કે જે તેડાથી તમને તેડવામાં આવેલા છે તે તેડાને યોગ્ય તમે ચાલો Our walk is spiritual walk. આપણી જે ચાલ છે તે આત્મિક ચાલ છે. Looking at the Lord Jesus Christ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ દ્રષ્ટિ રાખીને. Looking unto Jesus. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ જોતા. As he walked. જેમ તે ચાલ્યો. As his people walked. જેમ તેના માણસ લોકો ચાલ્યા. As the word of God asks us to walk. જેવી રીતના દેવનું વચન આપણને ચાલવાને શીખવાડે છે. The word walk uprightly. અને અહીંયા કહે છે કે ન્યાયથી ચાલો. Our walk has to be upright walk. અને આપણી જે ચાલ છે તે ન્યાયી ચાલ હોવી જોઈએ. As of the believers. અને વિશ્વાસીઓની ચાલ. I haven't got time to refer but we know that many times apostle Paul and others have told us to walk worthily. અને ઘણી બધી વખત પાઉલ પ્રેરિતે યોગ્ય રીતે ચાલવાને માટે કહ્યું છે સ્પિરિચ્યુઅલ વોક આત્મિક ચાલ વોટ હેપન્સ નેક્સ્ટ પછી શું થાય છે એન્ડ વી સ્ટાર્ટ વર્કિંગ રાઇચિયસનેસ સામ 15 ગીત શાસ્ત્ર 15મો અધ્યાય વર્સ 2 અને બીજી કલમ વોક અપરાઇટલી અને ન્યાયથી વર્તવાનું ધેન વર્કિંગ રાઇચિયસનેસ સાધુ શીલતા પાળવી ઓલ અવર એક્ટ શુડ બી રાઇચિયસ વર્ક અને રાઇચિયસ વર્ક આપણી જે સર્વ ચાલ અથવા કાર્યો છે તે સાધુ શીલતા અથવા ન્યાયથી હોવા જોઈએ નોટ ક્લીન અકોર્ડિંગ ટુ ધ ગવર્નમેન્ટ ઓર નોટ ક્લીન અકોર્ડિંગ ટુ ધ ઓન લુકર્સ અને જે ગવર્નમેન્ટ છે એ પ્રમાણે જે ન્યાય એને યોગ્ય હોય અથવા ન્યાય પ્રમાણે નહીં અકોર્ડિંગ ટુ ધ ગોડ સ્ટેન્ડર્ડ પણ દેવનું જે ધોરણ છે તે પ્રમાણે ટુડે ઇન ધી ઓફિસ આજે ઓફિસમાં ઇફ યુ આર ક્વાયટ તમે શાંત હો ડોન્ટ શાઉટ એટ એનીબડી બીજા કોઈની ઉપર બૂમો ના પાડો સમ મિસ્ટેક્સ ઇફ પીપલ આર ડુઇંગ અને જો લોકો અમુક ભૂલો કરતા હોય યુ જસ્ટ એક્સક્યુઝ ધેમ અને તેમને તમે માફ કરો પીપલ કમ લેટ ઇન ધી ઓફિસ યુ સે ઓલ રાઈટ ડોન્ટ વરી અને લોકો ઓફિસમાં મોડા આવે ને તમે એમ માનો કે કંઈ વાંધો નહીં ચાલશે વેરી ગુડ ક્રિશ્ચિયન અને ત્યારે તે લોકો કહેશે કે બહુ સારો ખ્રિસ્તી ધેટ ઇઝ ધેર સ્ટેન્ડર્ડ એ એમનું ધોરણ છે વોટ ઇઝ ગોડ સ્ટેન્ડર્ડ પણ દેવનું ધોરણ કયું છે અવર એક્શન્સ આર અપરાઇટ એક્શન્સ શું આપણા જે કૃત્યો છે એ ન્યાય કૃત્યો છે રાઇચિયસ વર્ક અને આપણા ન્યાય કાર્યો છે એન્ડ ધ થર્ડ વન સેઝ અને ત્રીજી બાબત તે કહે છે સ્પીક ધ ટ્રુથ અને હૃદયમાં સત્ય બોલે એવરી વર્ડ વોટ વી ટોક શુડ બી ટ્રુથ અને આપણે જે કઈ શબ્દ બોલીએ તે સત્ય હોવો જોઈએ મેની ટાઈમ વી આર સેટિસ્ફાઈડ વિથ હાફ ટ્રુથ ઘણી બધી વખત આપણે અર્ધ સત્યથી સંતોષ માની જઈએ છીએ ધેર વોઝ અ મેન હુ વેન્ટ ટુ બાથ વેન્ટ ટુ હેવ બાથ હા એક ભાઈ નાવા ગયા And then from the bathroom there was a big noise. And the bathroom માંથી એક મોટો અવાજ આવ્યો. બધું ધડામ દીને. So his wife asked, what happened? ત્યારે એની પત્નીએ પૂછ્યું શું થયું? He said nothing. કઈ નહીં. What nothing means what is that big noise came? અરે નથિંગ નો નહીં નો અર્થ શું આ ધડામ દીને અવાજ સેનો આવ્યો? Oh that was my pajama fell down. એ પાયજામો પડી ગયો. How can pajama falling down make such a big noise અરે પાયજામો પડ્યો એમાં આટલો બધો મોટો અવાજ કેવી રીતે આવે હા આઈ વોઝ ઇનસાઇડ ધ પાયજામા પાયજામામાં હું પણ હતો સો ધીસ ઇઝ ટ્રુથ ઓર લાઈસ અને આ શું સત્ય છે કે ખોટું છે મેની ટાઈમ્સ વી આર લાઈક ધેટ આપણે પણ ઘણી બધી વખત આવા હોઈએ છીએ આઈ નો ઇન માય ઓન લાઈફ મારા જીવનમાં પણ મને ખબર છે આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ હું જ્યારે બજારમાં જાઉં ના નહીં બરાસ કી વેર આર યુ ગોઈંગ અને મારા પડોશી પૂછે ક્યાં જાઉં છો
If I say I am going to the market, if I say if I am going to the market, હું એમ કહું કે હું માર્કેટમાં જાઉં છું. She will say buy me a few things. તો મેં એમ કહેશે કે મારા માટે થોડી વસ્તુઓ લાવજો. So what is the easiest one to say? I am going to the office. તો સૌથી સારામાં સારી બાબત હું ઓફિસ જાઉં છું. So she will not ask. તો તે મને પૂછશે નહીં. Maybe she is satisfied with my answer. કદાચ એ મારા જવાબથી એને સંતોષ તો મળે. Is it true in our life? શું તે આપણા જીવનને માટે સાચું છે? So there is a wonderful incident about the life of Peter. પીટરના જીવનમાં એક બહુ અદ્ભુત એવો પ્રસંગ જોઈએ છે. Turn with me to the book of Mark. માર્કની સુવાર્તા chapter 14. એનો 14મો અધ્યાય. From 66 onwards. અને 66મી કલમથી આગળ. We find the Peter in difficulty. અહીંયા પીટરને આપણે મુશ્કેલીમાં જોઈએ છીએ. He was not able to hide his own identity. અને તે પોતાની ઓળખ ત્યાં છુપાવી શક્યો નહીં. For explanation, I'll tell you a small story which I heard it when I was a small boy. અને જ્યારે હું નાનો બાળક હતો ત્યારે એક જે વાર્તા મેં સાંભળી તે હું તમને કહેવા માંગુ છું. There was a big famine in the country. અને એક બહુ જ મોટો એવો દુકાળ હતો દેશમાં. No food at all anywhere. કોઈ પણ જગ્યાએ ખાવાનું હતું નહીં. And then one crow was about to die because nothing to eat. અને એક કાગડો ત્યાં મરવાની અણી પર હતો કારણ કે ખાવાનું કંઈ હતું નહીં. Then as he was flying around, અને જ્યારે આજુબાજુ ઉડતો હતો ત્યારે he found lot of doves were eating wonderfully the grains which was given by the master. અને હા અને જ્યાં એ જે માલિક દ્વારા જે દાણા નાખવામાં આવેલા હતા એની આજુબાજુ ઘણા બધા એવા કબૂતરો ત્યાં ચણતા હતા. So he said, "Are, why these people are eating and why I am not getting it?" અને એમ તરત લાગ્યું કે આ લોકોને કેવી રીતે મળે છે મને કેવી રીતે નથી મળતું ખાવા. So quietly he went and started eating. અને બહુ શાંતિથી ત્યાં જઈને તે ખાવા લાગ્યો. Within no time the owner came out and chased him away. અને થોડા જ સમયમાં જે માલિક હતો તે આવ્યો અને એને ઉડાડી મૂક્યો. So he went on top of the tree. અને તે ઝાડ ઉપર જઈને બેઠો. What's wrong with me? મારામાં શું ખામી છે? Why am I thrown out? મને કેમ કાઢી મૂકવામાં આવ્યો? Still eating. તે લોકો હજુ પણ ખાય છે. Then they dawned upon him. અને ત્યાર પછી એને થયું, "Oh, it is looking different than me." અને ત્યાર પછી એને ભાન થયું કે તેઓ મારા કરતા જુદા દેખાય છે. They are different color. એ લોકોનો રંગ જુદો છે. They look different. તેઓ જુદા દેખાય છે. This is a story, so don't ask me question later on. આ તો વાર્તા છે માટે પાછળથી મને પ્રશ્નો પૂછશો નહીં. So he would put some ash on his body. તો એણે પોતાના શરીર ઉપર થોડું એવી રાખ છાંટી. He will look like a dove. કે જેથી એ કબૂતર જેવો દેખાય. So quietly went and started eating. અને ત્યાર પછી બહુ શાંતિથી ત્યાં જઈને ખાવા લાગ્યો. Sometimes he ate. થોડો વખત તેણે ખાધું. Then again the owner came and chased him away. અને ફરીથી ત્યાં જે માલિક આવ્યો અને એને ભગાડી મૂક્યો. Again he came up on the tree. અને ફરીથી તે ઝાડ ઉપર જઈને બેઠો. I am looking like them. અને હવે તો શું થયું એમના જેવો જ દેખાઉં છું. When they closely watch, અને જ્યારે બહુ ધ્યાનથી એને જોયું, they walk differently. અચ્છા અચ્છા તેઓ જુદી રીતે ચાલે છે. I am walking differently, they are walking differently. હું જુદી રીતે ચાલું છું એ લોકો પણ જુદી રીતે ચાલે છે. So he practiced that walk. અને એ પ્રમાણે એને એ પ્રમાણે ચાલવાની પ્રેક્ટિસ કરી. And then he went down again. અને ફરીથી નીચે ગયો. And they went on eating. અને ફરીથી ખાવા લાગ્યો. There was no problem. થોડો વખત તો કઈ પ્રોબ્લેમ ના થયો. Then he saw one crow flying over him. અને ત્યાર પછી ફરીથી એક બીજો કાગડો ત્યાંથી ઉડતો હતો. Then he looked up and said, "Caw, caw." અને ત્યાર પછી ઉપરથી જોઈને એણે ફરીથી કાવ કાવ એવું કર્યું. And the owner came and chased him away. અને ફરીથી ત્યાં તે માલિક આવ્યો અને એને ભગાડી મૂક્યો. Now, Apostle Peter was with the Lord Jesus Christ. હવે પાઉલ પ્રેરિત તે પીટર તે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે હતો. And he was alone. અને તે એકલો હતો. And one maid came and said, અને ત્યાં એક દાસી આવીને બેઠી, "This fellow was with them." અને આ જે વ્યક્તિ હતો તે તેમની સાથે હતો. He walks like those disciples. તે જે શિષ્ય હતા તેમની જેવો તે ચાલે છે. She said, no, I am like that. ના 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 હું એમનો નથી. But she said, "No, you walk with them. You are walking like them." ના ના તું એમના જેવી રીતે જ ચાલે છે તું છું. Your conduct is like them. તમારી જે વર્તણૂક છે એવી છે. She said, "No, I did not do." એ કહે છે કે ના ના હું એ માન્યો નથી. After some time, થોડા વખત પછી another came and said, બીજા લોકો આવીને કહે, "Oh, you are one of them." અને તું એમાંનો જ છું. Your association is with them. તું તેમની સાથે સંલગ્ન છું. Your dealings are like them. અને તું બોલ એવી રીતે જ. You are working like them. તું તેઓની જોડે કામ કરે છે. You are one of his disciples. તું એમાંનો એક શિષ્ય છું. He said, no. તેણે કીધું કે ના ના. After some time, થોડા સમય પછી another maid came. બીજી એક દાસી આવી. You are one of them. You are speaking like them.
તું એમાં નો છું, કારણ કે તું એવી રીતે બોલે છે. યુ આર સ્પીકિંગ લાઈક ધેમ. તું તેમના જેવી રીતે બોલે છે. બુક ઓફ મેથ્યુ હી સેઝ યોર સ્પીચ ઇઝ બીટ્રેઇંગ યુ. અને એણે કીધું કે તારી જે બોલી છે તે તને પરસ્વાધીન કરે છે. નોટ ઓન્લી અવર વોક, આપણી ફક્ત ચાલ જ નહીં, નોટ ઓન્લી અવર વર્ક, આપણા કાર્યો જ નહીં, બટ ઓલસો અવર સ્પીચ, પણ આપણી બોલી પણ. ધીઝ થ્રી થિંગ્સ, આ ત્રણ બાબતો, ડઝ ઇટ રિફ્લેક્ટ ધેટ વી આર ધ ચિલ્ડ્રન ઓફ બિલીવિંગ ગોડ. અને એ જ બાબત જણાવે છે કે આપણે દેવના બાળકો છીએ. ધીઝ મોર્નિંગ ટાઈમ, અને આ ધ હોલી સ્પિરિટ ગોડ ઇઝ લીડિંગ અસ. અને જ્યારે આ સમયે દેવનો પવિત્ર આત્મા જ્યારે આપણને દોરી રહ્યો છે ત્યારે, ધીસ ઇઝ વોટ વી હેવ ટુ એક્ઝામિન અવરસેલ્ફ. આ બાબતોએ આપણે આપણી પરીક્ષા કરવી જોઈએ. વિલ ધ લોર્ડ બી પ્લીઝ્ડ વિથ અસ. શું મારો પ્રભુ મારાથી ખુશ થશે? વન વીક હેઝ પાસ્ડ અસ ધેટ વી હેવ ટેકન પાર્ટ ઓન ધ ટેબલ. એક જ્યારે છેલ્લે આપણે પ્રભુનો જે મેજમાંથી ભાગ લીધી અને એક અઠવાડિયું થઈ ગયું. ગોડ નોઝ વેર વી હેવ ગોન. પ્રભુ જાણે છે કે આપણે ક્યાં ગયેલા છીએ. ગોડ નોઝ વેર વી સેટ. પ્રભુ જાણે છે કે આપણે ક્યાં બેઠેલા હતા. ગોડ ન્યુ વોટ વી સ્પોક. પ્રભુ જાણે છે કે આપણે શું બોલ્યા હતા. ગોડ ન્યુ વોટ વી થોટ. પ્રભુ એ પણ જાણે છે કે આપણે કયા વિચારો કર્યા. અવર ઇન્ટેન્શન્સ, આપણી જે યોજનાઓ. વોટ વી વોન્ટેડ ટુ ડુ, આપણે શું કરવા માંગતા હતા. વોટ ડીડ વી ડુ વિથ અવર ટાઈમ, આપણા સમય દ્વારા આપણે શું કર્યું. વોટ ડીડ યુ ડુ વિથ અવર ટાઈથ, આપણા દશાંશથી આપણે શું કર્યું. વોટ ડીડ યુ વિથ ધ કેપેબિલિટી, the talents what God gave us. અને પ્રભુએ આપણને જે શક્તિ અથવા જે તાલંતો આપ્યા તેનાથી આપણે શું કર્યું. Dealing with a God who knows everything. આપણે એવા દેવની સાથે કામ કરીએ છીએ કે જે સર્વ કંઈ જાણે છે. God in his mercy has given us one more time to examine ourselves. દેવે એની કૃપામાં ફરીથી આપણી જાતને તપાસ કરવાને માટે ફરીથી એક સમય આપ્યો છે. What do we do? આપણે શું કરવું જોઈએ. What happens when there's the believer sin? અને આ જે વિશ્વાસી પાપ કરે ત્યારે શું થાય છે. Do we lose our salvation? શું આપણે આપણું તારણ ગુમાવી દઈએ છીએ? નો, વી ડોન્ટ લૂઝ અવર સેલ્વેશન. નો, આપણે આપણું તારણ ગુમાવી દેતા નથી. વી લૂઝ, પણ આપણે શું ગુમાવીએ છીએ? વી લૂઝ જોય ઓફ સેલ્વેશન. પણ આપણે તારણનો આનંદ ગુમાવી ચૂકી દઈએ છીએ. ડોન્ટ હેવ જોય ટુ રીડ ધ વર્ડ ઓફ ગોડ. દેવનું વચન વાંચવાનો આનંદ ગુમાવી દઈએ છીએ. ડોન્ટ હેવ ધ બર્ડન ટુ પ્રે. પ્રાર્થનાનો જે બોજ તે આપણે ગુમાવી દઈએ છીએ. ડોન્ટ હેવ ધ બર્ડન ટુ કમ ટુ ધ અટેન્ડન્સ ધ મીટિંગ્સ. અને જે મીટિંગો હોય છે તેમાં ભાગ લેવાને માટે આપણે આવતા નથી. વેન મીટિંગ બિલીવર્સ વી ડોન્ટ ગેટ ધ સેમ જોય. અને જ્યારે આપણે વિશ્વાસીઓ તરીકે ભેગા મળીએ છીએ ત્યારે એ જ પ્રકારનો આનંદ હોતો નથી. વાય ઇઝ ધીસ હેપન? શા માટે આ પ્રમાણે થાય છે? ફેલોશિપ વિથ ધ હોલી સ્પિરિટ ગોડ. કારણ કે દેવ પવિત્ર આત્માની આપણે જે સંગત છે તે ગુમાવી દઈએ છીએ. જોન ચેપ્ટર 1, યોહાન, ફર્સ્ટ જોન ચેપ્ટર 1, પહેલો યોહાન એનો પહેલો અધ્યાય, વર્સ 10. પહેલો યોહાન પહેલો અધ્યાય 10મી કલમ. વી રીડ ટુગેધર. આપણે સર્વ સાથે મળીને વાંચીએ. If we say, આપણે પાપ કર્યું નથી એવું જો આપણે કહીએ તો આપણે તેને જૂઠો પાડીએ છીએ અને તેનું વચન આપણામાં નથી. The first book of John, first John speaks about our fellowship with the Heavenly Father, with the Lord, Holy Spirit God, and the Lord Jesus Christ. અને આજે યોહાનનો પહેલો પત્ર એ દેવ પિતા, દેવ પુત્ર અને દેવ પવિત્ર આત્મા વિશે કહે છે. ફેલોશિપ વિથ ઈચ અધર, અને એકબીજાની સાથેની સંગત વિશે તે દર્શાવે છે. એન્ડ ધેન સેઝ, અને ત્યાર પછી તે કહે છે, વાય શુડ વી હેવ ફેલોશિપ, અને શા માટે આપણે તેની સંગત હોવી જોઈએ. વર્સ 4, ચોથી કલમ. એન્ડ ધીસ થિંગ્સ રાઇટ અન્ડ યુ ધેટ યોર જોય મે બી ફુલ, અને અમારો આનંદ સંપૂર્ણ થાય માટે એ વાતો અમે લખીએ છીએ. વેન વી સિન, જ્યારે આપણે પાપ કરીએ. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ મર્ડર ઓર એડલ્ટરી or something like that. આપણે આવું કઈ એવો ખૂન અથવા તો વ્યભિચાર અથવા એવા કોઈ પાપ વિશે વાત કરતો નથી. Sin is sin against God. કોઈ પણ પાપ દેવની આગળ પાપ જ છે. There is a one way street. There is a street on which you cannot go. હા, એક જે one way એક street હોય છે એ આપણે બીજી સામે ત્યાં જઈ શકીએ. Policeman is not there. અને જો પોલીસ ત્યાં ના હોય, you take a turn and go. તો તમે ત્યાં વળીને એ બાજુ જશો. Nobody has seen it. તમે કોઈએ તે જોયું નથી. Sin against God. પણ એ દેવની સામે પાપ છે. You got into the bus. અને આપણે બસ માટે જઈએ. And the too much of crowd. અને બહુ જ ત્યાં ભીડ હોય. And before the conductor could come anywhere near you, got down. અને કંડક્ટર આવે એ પહેલા તમે ઉતરી જાઓ. Some people will say, કોઈ કહેશે, ઓહ લોર્ડ હેઝ ગિવન મી 10 રૂપીસ. કોઈ કહેતો કે હા પ્રભુએ મને 10 રૂપિયા આપ્યા. સિન અગેન્સ્ટ ગોડ, દેવની સમક્ષ પાપ. એવરી સિન ઇઝ સિન અગેન્સ્ટ ગોડ. કોઈ પણ પાપ દેવની આગળ પાપ છે. સો વેન વી સિન, જ્યારે આપણે પાપ કરીએ છીએ, લોસ ઓફ ફેલોશિપ વિથ ગોડ, ત્યારે આપણે દેવની સાથેની સંગત તોટી જાય છે. નોર્મલી વેન ધી પેરેન્ટ્સ કમ હોમ, ધ યંગ ચિલ્ડ્રન કમ રનિંગ ટુ ધ ગેટ એન્ડ સે, ઓહ પપ્પા વોટ હેવ યુ બ્રોટ,
અને જ્યારે મા બાપ ઘરે આવે ત્યારે નાના બાળકો દોડીને તેમને કહે છે કે પાપા મમ્મી તમે શું અમારા માટે લાવ્યા. વન ડે પાપા ટોલ્ડ હિમ ડોન્ટ યુઝ માય પેન એન્ડ યુઝ ઇટ. અને કે એક દિવસ પાપાએ કીધું કે મારી પેન તું વાપરીશ નહીં. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ બોલ પેન. બોલ પેન વિશે નહીં, નીપ પેન. નીપ પેન જે હોય છે એના વિશે. યુ કાન્ટ બ્રેક બોલ પેન. બ્રોલ બોલ પેન તૂટતી નથી, નીપ વાળી પેન તૂટે છે. વન ડે યુઝ ઇટ એન્ડ હી બ્રોક ઇટ. અને એક વખત એને વાપરી અને એને તોડી નાખી. વેન ફાધર ઇઝ કમિંગ બેક ફ્રોમ ઓફિસ. અને જ્યારે પિતા ઓફિસ થી પાછા આવ્યા. યુ થિંક વેરી વેરી વિલીબી. અને ત્યારે અમે ક્યાં એ જોયું. ઓ નોટ વેઇટિંગ, નોટ સ્ટેન્ડિંગ એટ ધ ગેટ એન્ડ વોચિંગ ફોર ફાધર. અને ત્યારે તે બાળક ત્યાં એના પપ્પાની રાહ જોઈને ત્યાં ગેટ પાસે ઊભો નહોતો. અરે વેર ઇઝ ધીસ ફેલો. અને ત્યારે પૂછ્યું કે ભાઈ આ ક્યાં ગયો. હી ઇઝ હેવિંગ પ્રોજેક્ટ વર્ક. એને પ્રોજેક્ટ કનું કામ છે. ઓર હી ઇઝ ગોઈંગ હોમવર્ક. અને અથવા તો હોમવર્ક કરે છે. વાય ઇઝ ઇટ. કેમ એવું. લોસ્ટ ફેલોશિપ. કારણ કે તેણે તેની સંગત ગુમાવી છે. આઈ ડોન્ટ હેવ ધ જોય ટુ સી ધ ફાધર. પિતાની સામે તેને મેળવવાની કોઈ આનંદ રહ્યો નહીં. ડીડ સમથિંગ રોંગ બટ ફાધર સેડ નોટ ટુ ડુ. અને એણે એવું કર્યું હતું કે જેણે પિતાએ એ બાબત કરવાની ના પાડી હતી. સમથિંગ હેપન્સ ઇન અવર લાઈફ. એ જ બાબત આપણા જીવનમાં પણ બને છે. ડીડ સમથિંગ રોંગ. જ્યારે આપણે અમુક બાબતો ખોટી કરીએ છીએ. વર્ડ ઓફ ગોડ. ત્યારે આપણે દેવના વચન. ગોડ્સ કમાન્ડમેન્ટ. ત્યારે આપણે દેવની આજ્ઞા તોડીએ છીએ. ઇટ ઇઝ નોટ ગોડ પ્લીઝ્ડ વિથ અસ. ત્યારે તે આપણાથી ખુશ થતો નથી. વી લૂઝ અવર ફેલોશિપ. ત્યારે આપણે સંગત ગુમાવી દઈએ છીએ. રીડ વર્સ 9. 1 John chapter 1 verse 9. Pehlo Yohan, pehlo adhyay, navmi kalam. We'll read together. Sathe maline vaanchiye. If we jo apne apna paap kabul kariye to apna paap maaf karvane tatha apanne sarva anyay thi shudh karvane te vishwasu tatha nyayi chhe. If we confess. જો આપણે કબૂલ કરીએ તો. વી આર નોટ કમાન્ડેડ ટુ કન્ફેસ. આપણને કબૂલ કરવાને માટે કોઈ આજ્ઞા આપવામાં આવી નથી. ઇટ ઇઝ અવર બિઝનેસ. એ આપણું કામ છે. વી હેવ લોસ્ટ ધ ફેલોશિપ. આપણે એ સંગત ગુમાવી ચૂક્યા છીએ. વી મસ્ટ ગેટ બેક ટુ ધ ફેલોશિપ. આપણે એ સંગતમાં ફરીથી આવવાની જરૂર છે. સો ઇફ યુ કન્ફેસ. જો આપણે કબૂલ કરીએ. નાઉ ઇન મલયાળમ ધ ટ્રાન્સલેશન is in a different way. પણ મલયાલમમાં આ જે ભાષાંતર છે જુદી રીતે છે. હિન્દી એન્ડ ધિંદોલ ઇઝ કબૂલ કરો, દેટ મીન્સ એક્સેપ્ટ. એક્સેપ્ટ. બટ ઇન મલયાલમ ઇટ સેઝ એ ટુ બરિયા, દેટ મીન્સ યુ રિપીટ આફ્ટર. પણ મલયાલમમાં જે પ્રમાણે જે ભાષાંતર છે એ પ્રમાણે એ એને જાણે પુનરાવર્તન અથવા એની પાછળ બોલો. સી વેન વી વર સ્મોલ ચિલ્ડ્રન. જ્યારે અમે નાના બાળકો હતા. બિલીવર્સ ડીડ નોટ યુઝ ધીસ લાઉડ સ્પીકર એન્ડ માઇક એન્ડ ઓલ. અને ત્યારે આ જે વિશ્વાસીઓ હતા એ લાઉડ સ્પીકર અથવા માઇક એવું વાપરતા નહોતા. ઓર કન્વેન્શન્સ એન્ડ ઓલ ધે વિલ નોટ યુઝ ધીસ બીકોઝ ધીસ ઇઝ એસોસિએટેડ વિથ સિનેમા એન્ડ ડ્રામા એન્ડ ઓલ. ત્યારે એવું માનતા હતા કે આ તો બધા સિનેમા અને ડ્રામામાં માઇક ને એવું બધાનો ઉપયોગ થાય છે. સો ઇફ ધે ગોટ એન ઓલ્ડ મેન લાઈક મી પ્રીચિંગ. અને મારા જેવા કોઈ વૃદ્ધ જ્યારે એ લોકોને બોલતો હોય. ધેન યુ વિલ કીપ અ યંગ મેન લાઈક સોલોમન. ત્યારે કોઈ સોલોમનના જેવા કોઈ યંગ મેન ને રાખે. ઇફ આઈ સે લેટ અસ પ્રે. અને ત્યારે કહીએ કે પ્રાર્થના કરીએ. હી વિલ સે લેટ અસ પ્રે. તો જે ભાઈ જે જુવાન હોય જોરથી પ્રાર્થના કરીએ. ધેટ ઇઝ ધ વર્ડ યુઝ્ડ ઇન મલયાલમ. એ બાબત મલયાલમમાં વાપરવામાં આવે. હોલી સ્પિરિટ ગોડ કન્વિક્સ યુ. અને જો પવિત્ર આત્મા તમને એ પ્રમાણે કાયલ કરે તો. યુ ટેલ ધ લોર્ડ યસ લોર્ડ આઈ ડીડ ધેટ. તો તમે એ પ્રમાણે કબૂલ કરો કે હા પ્રભુ એ મેં કર્યું છે. I am sorry about it. હું એ વિશે બહુ દિલગીર છું. Not like Adam telling that the wife which you gave, she was the one to be blamed. આદમની જેમ નહીં કે જે પત્ની તે મને આપી તેણે મને આ ખાવાને કહ્યું. And we turn back to our life. આપણે પોતા જીવનો તરફ ફરીએ. The Holy Spirit God reminds us about our failures. અને જ્યારે પવિત્ર આત્મા આપણી ભૂલો જ્યારે આપણને બતાવે ત્યારે. Where we lost our fellowship. જ્યાં આપણે આપણી સંગત ગુમાવી ચૂક્યા છીએ. Confess. ત્યારે કબૂલ કરીએ. Lord, I accept, I have done that. પ્રભુ હું એ ગુમાવી ચૂક્યો છું, હું એ કબૂલ કરું છું. I repent, I am sorry about it. અને હું એ બાબતે બહુ જ દિલગીર છું. When we only say one thing. જ્યારે આપણે એક બાબત કહીએ છીએ. We confess. જ્યારે આપણે કબૂલ કરીએ છીએ. What does the Lord do? પ્રભુ શું કરે છે? He will forgive us. તે આપણને માફ કરશે. He will cleanse us. અને આપણને શુદ્ધ કરશે. According to Isaiah 43:25, he will forget. જ્યારે પવિત્ર આત્મા આપણને યાદ કરાવે કે આપણે કોઈક બાબતમાં ભૂલ કરી છે. અને જ્યારે આપણે કબૂલ કરીએ છીએ ત્યારે તે માફ કરે છે. ક્લેન્સ અસ. અને તે શુદ્ધ કરે છે. ફોરગેટ્સ દેટ વી હેવ. અને તે ભૂલી જાય છે કે આપણે એવું કર્યું હતું. મે ધ લોર્ડ હેલ્પ અસ
to confess and set right before taking part of the table. અને મેજમાંથી ભાગ લીધા પહેલા પ્રભુ આપણને પોતાને પાપ કબૂલ કરીને એને સીધું કરવાને માટે સહાય કરે. Shall we pray? પ્રાર્થના કરીએ. Our loving heavenly Father, સ્વર્ગીય પ્રેમ